वेलकम बेक। गीर सोमनाथ में सतत वरसाद ने कारण लीला दुकाण जेवी स्थिति निर्माण थयु छे। तौकते वावाझोड़ा समय खेडूतोए आगोतरू आयोजन करीने मगफळी सोयाबीन कपास सहित पाकों की वावणी करी हती। हाल में सीजन अंतिम पड़ाव में सतत छेल्ला त्रण दिवस थी जिल्ला में वरसाद पड़ी रह्यो छे, जेने लईने खेडूतोना पाक ने भारे नुकसान थयु छे। मगफळी कपास तथा सोयाबीन पाक ने भारे नुकसान थयु। एक अंदाज मुजब जिल्ला में खेडूतों ने आश्रे 30-40% जेटलू नुकसान थयु छे। आम खेडूतों ना पाक ने मोटा पाये नुकसान थता हाल तो खेडूतो सरकार समक्ष सहाय नी मांग करी रहा छे। मारी पासे 22 वीघा मगफळी में मैं ते तोकते वावाझोड़ा वक्त मैं मालवी नुं वावेतर कर्युं। ए मालवी नी मुदत पूरी थई छे एटले मारे उपाड़वानो समय आव्यो एटले मैं मालवी उपाड़ी अने आ 3-4 दिवस थी जे वरसाद थयो એમાં મારે મગફળીનો એક વીઘે ઓછામાં ઓછું 50,000નું નુકસાન થયું છે અને એમાં ઘાસચારો તો હાવ ફેલ ગયો છે। હવે ઘાસચારા માટે અમારે શું કરવું એ જે ઉપાધિ છે સરકાર શ્રી આમાં કંઈ વિચારણા કરે અને યોગ્ય રાહત જો ખેડૂતોને આપે તો ખેડૂતનું 75 વરસાદ જે થયો છે એનો 3-4 દિવસથી સતત 4-5 એ કહેવા માગું છું કે આ જે મગફળી જે અત્યારે ઉપાડી છે તે તોકેત વાવાઝોડા વરસાદ હતો ત્યારે ખેડૂતોએ આગળથી આગોતરું આયોજન કરીને વાવી દીધી હતી। અત્યારે જઈને 4.5 મહિના ઉપર પણ થઈ ગયા છે એટલે ખેડૂતને ફરજિયાત ઉપાડવી પણ એમ હતી, નકર દોડવા સડી જાય એમ હતા એટલે ખેડૂતોએ ઉપાડી લીધી, પણ અચાનક કુદરતને ન કરવું અને જે વરસાદ થઈ ગયો છે 75 અને એને લીધે જે મગફળીમાં જે નુકસાન થયું છે એ ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ગીર સોમનાથની વાત કરું તો જનરલ ગીર સોમનાથમાં 30-40% નુકસાન થયું છે। સોમનાથ જિલ્લાની અંદર જે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોની ઊભી મગફળીમાં તો નુકસાન થયું છે, પરંતુ તેની સાથે સાથે જે ખેડૂતોએ મગફળી ઉપાડી દીધી હતી તેમાં પણ નુકસાન થયું છે। આ જોઈ શકો છો કે આ ખાસ કરીને ગીર સોમનાથના જે જંગલ વિસ્તારને અડીને આવેલા ખેડૂતોના ખેતરના દ્રશ્ય છે। અત્યારે ખેડૂતોના ખેતરોની અંદર જે મગફળી ઉપાડેલી છે તેની અંદર હાલ પાણી જોવા મળી રહ્યું છે। જે ખેડૂતે મગફળી સુકાવવા માટે રાખી હતી પરંતુ જે પાસ્તરો વરસાદ પડ્યો છે તેને લઈને મગફળીની અંદર મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખાસ કરીને આ રીતના દ્રશ્ય ગીર સોમનાથના દરેક ખેડૂતોના ખેતરમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મગફળીની જે 3-4 મહિનામાં જે મગફળી પાકતી હોય છે મગફળી હાલ પાકી જવાના કારણે ખેડૂતો મગફળી ઉપાડી રહ્યા છે, પરંતુ જે ગઈકાલે જે વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોને હાલ જે મગફળી હતી તેની ઉપર પાણી ફરી વળ્યું છે। રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।